નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ રાકેશકુમાર જે વાઘેલા હું શ્રી જુના પર પ્રાથમિક શાળામાંથી આવું છું આજે આપણે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો વિશે અભ્યાસ કરશું તો ચાલો આપણે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો વિશે આપણે અભ્યાસ કરીએ અને આપણે નિહાળીએ કે વિદ્યુત પ્રવાહ અને તેના ઘટકો અને તેની સંજ્ઞાઓ કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પરિપથથી તો તમે પરિચિત છો ને આ પરિપદ જુઓ જોઈએ શું તમે આ વિદ્યુત પરિપથ સરળતાથી દોરી શકો છો ખરા નહીં ને થોડો અઘરો લાગશે જો વિદ્યુત પરિપથને સરળતાથી દોરવો હશે તો આપણે તેના ઘટકોને સંજ્ઞા વડે દર્શાવવા પડશે તો ચાલો આપણે આજે સામાન્ય વ્યવહારમાં વપરાતા વિદ્યુતના ઘટકો અને તેની સંજ્ઞાઓ વિશે જાણીએ અહીં એક વિદ્યુત કોષ દેખાડેલો છે તેની બાજુમાં તેની સંજ્ઞા બતાવેલી છે એક પાતળી તથા લાંબી રેખાને સમાંતર બીજી ટૂંકી અને જાડી રેખા છે વિદ્યુત કોષમાં લાંબી રેખા ધનધ્રુવ અને ટૂંકી અને જાડી રેખા ઋણ ધ્રુવ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો હવે પછીની આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે એ વાહક તાર છે અને તેની બાજુમાં તેની સંજ્ઞા દર્શાવેલી છે આ વાહક તાર જે છે તેની સંજ્ઞાને રેખા વડે દર્શાવવામાં આવે છે આ વિદ્યુત બલ્બની આકૃતિ અને તેની બાજુમાં તેની સંજ્ઞા દર્શાવેલી છે હવે પછી વિદ્યુત કળ દર્શાવેલ છે અહીં વિદ્યુત કળમાં જોડાણની અવસ્થા દર્શાવે છે એટલે કે સ્વિચ ઓન સ્થિતિમાં છે હવે વિદ્યુત કળની અવસ્થા જે દર્શાવેલી છે એ ખુલ્લી અવસ્થા દર્શાવે છે એટલે કે સ્વિચ ઓફ સ્થિતિમાં છે કેટલીક પ્રવૃત્તિમાં આપણને એક કરતાં વધારે વિદ્યુત કોષની જરૂર પડે છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે બે કે બેથી વધુ વિદ્યુત કોષનું જોડાણ આકૃતિ મુજબ કરવામાં આવે છે તેમાં ધનધ્રુવને બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવેલો છે આવા જોડાણને આપણે બેટરી કહીએ છીએ તમે બજારમાંથી તૈયાર બે કે તેથી વધુ વિદ્યુત કોષો માટેનું હોલ્ડર લઈને પણ બેટરી બનાવી શકો છો તો આ જે બેટરી જે છે એમનો સંકેત અહીંયા દર્શાવેલ છે કે જે બેટરીનો સંકેત છે હવે આપણે આ સંકેતોની માહિતી મેળવી તેના આધારે વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરવી ઘણી જ સરળ છે તો અહીંયા જોવો જોઈએ આપણે જે પ્રથમ આકૃતિ જોઈતી તે ખુલ્લા પરિપથની રેખાકૃતિ જોઈ શકો છો અને એની બાજુમાં એની આકૃતિ પણ છે હવે દર્શાવેલી આકૃતિ જે છે એ બંધ પરિપથની છે અને બાજુમાં એની રેખાકૃતિ દોરવામાં આવી છે તો આ રીતે આપણે તેના ઘટકો અને આ આકૃતિઓ જે છે એને આપણે રેખાકૃતિ વડે દર્શાવી શકીએ છીએ મોટાભાગે જ્યારે વિદ્યુત પરિપથ આપણે જોઈએ છીએ તો એને રેખાકૃતિ વડે જ દર્શાવવામાં આવે છે તો હવે તમને સમજાઈ ગયું ને કે આ ઘટકો અને તેની સંજ્ઞાઓ આપણને કેટલી બધી ઉપયોગી છે